हमने ऊपर एक एक केस नहीं हमें नो प्रमुख से ना ऊपर 108 केस अने हमने हम के कायदोन व्यवस्था जाळवी पड़शे नहीं तो हमु नहीं रे नहीं राखू आए मने केटलाय लोको पूछे छे जगदेश ठाकोर काटाळो ताज छे अरे जे जन्म थी कांग्रेस होय ने कांग्रेस ने जानतो होय एनी विरासत जानतो होय एनो इतिहास जानतो होय ए आजादी ना लड़वैयानी वातो जानतो होय अने आजादी ना जंग मां जे नमाला अंग्रेजों ने मदद करता था एनी औलादो ने आजे पण ओळखतो एने ताजा नो कांटो ना होय તમારો એ વખતે રોલ એ જ હતો ને આજે અમારો રોલ આજે એ જ છે અમારો એ જ રોલ છે મને ગૌરવ છે હું ગુજરાતી છું મને ગૌરવ છે હું કોંગ્રેસી છું અને કોંગ્રેસ એટલે તમામ જાતિઓ ધર્મને સુમેળ સાથે ભાઈચારાની ભાવનાને આગળ લઈને વધે એ જ કોંગ્રેસ એ કોંગ્રેસની વિચારધારાને વરેલો છું મારી પ્રાયોરિટી છે મારા પક્ષની મારે પૂછવું છે કેટલાક મિત્રકારો કાલે મને પૂછતા હતા કે તમારામાં એકતા નથી આનાથી શું જોઈએ ભાઈ આનાથી વિશેષ શું જોઈએ એટલે આનું તો માર્કેટિંગ કરો યાર પૂછવા માંગુ છું પત્રકાર મિત્રોને અને ગુજરાતની જનતાને અમિતભાઈ કે સરકાર તમારી વિજય રૂપાણીની બદલી એ સરકારમાં જે ડ્રોપ થયા પડતા મૂક્યા અને નવાબ બન્યા એ કોઈ દિવસ ભેગા થયેલા બતાવો તો ખરા એક ફોટો તો બતાવો ઇન્દુબા સેનાજ મારી મહિલા કોંગ્રેસ મારી યુથ કોંગ્રેસ મારું દેશ કા બલ સેવા દલ મારું NSY મારી માતૃ સંસ્થાની શક્તિઓને તાકાત અલ્યા અમે ઉમેદવાર બનીએ અને જે દાડે ડિક્લેર થાય એ દાડે 5 પાંડવો વાળા છીએ 100 કૌરવો વાળા નથી અને એટલા માટે પ્રાયોરિટી છે અમારી ગુજરાતના ખેડૂતો એ અમારી પ્રાયોરિટી છે 50 લાખ બેરોજગાર યુવાનો એ અમારી પ્રાયોરિટી છે આપણે હમણે ગામડામાં ફર્યા પોલીસ PSI ના ફોર્મ ભરાયા પૂછ્યું કોઈને કે તમે તાલીમ આપવા જાઓ છો ત્યારે ક્યાં રહો છો તો કે સાહેબ મંદિરના ઓટલે પડ્યા રહીએ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પડ્યા રહીએ ST ના પ્લેટફોર્મ ઉપર પડ્યા રહીએ એટલે અમારા બાળકો ગરીબ ઘરના દીકરા દીકરીઓના મા બાપે પેટે પાટા બાંધીને ભણાવ્યા અને નોકરી લેવાનો વારો આવ્યો ત્યારે તમને આ વાઇબ્રન્ટમાં 25,000ની ડીશ ખવડાવવાનો અવસર મળે છે અમને 50 રૂપિયાનું પૂરી શાક તમે નથી આપતા નફટના પેટના આવતા દિવસોમાં પ્રવાસ કાર્યક્રમ 14 તારીખથી રઘુ શર્માજીને પ્રદેશનું નેતૃત્વ બાકી જિલ્લાઓમાં કાર્યક્રમ ચાલુ કરે છે તાલુકા જિલ્લાઓમાં પણ જ્યાં આકલન કરવાનું આવે વ્યવસ્થા જોવાની આવે નાના મોટા ફેરફારો કરવાની વાત આવે એ પણ મોટા ભાગનું સંગઠનનું કામ આપણે ડિસેમ્બરના અંત સુધીમાં પૂરું કરવા જઈ રહ્યા છીએ જોન વાઇઝ કે લોકસભા વાઇઝ દિલ્હીનું હાઈકમાન્ડ આપણને જવાબદારી સોંપે એ જવાબદારીની દિશાઓ નક્કી કરી અને આપણે આપણો
પ્લાન તૈયાર કર્યો છે. માન્ય સિદ્ધાર્થભાઈની હાજરીમાં અર્જુનભાઈ, ભરતભાઈ અને બધા આગેવાનોએ બેસીને 2022 કોંગ્રેસનો રોડ મેપ આપણી પાસે તૈયાર છે. એ રોડ મેપ ઉપર હવે સીધા રોડ ઉપર આવવાની વાત, એ આપવાની વાતની દિશા નક્કી કરવા માટે જે કઈ નાના મોટા ફેરફારો કરવાના હતા એ થયા જ. અમારે ત્યાં પદ આપો એ રાજી અને પદ માં નિવૃત્તિ આપો એ રાજી, ત્યાં એવું નથી. ત્યાં તો અંદરો અંદર કાવતરા ચાલે છે. અમિતભાઈ, તમારા ઉપર કેટલા કેસ છે? ભરતભાઈ, તમારા ઉપર? દીપકભાઈ, તમારા ઉપર? શૈલેષભાઈ, તમારા ઉપર? તમારે? જસુભાઈ, સુખરામભાઈ, તમારે? તમારે? અર્જુનભાઈ, તમારે? સિદ્ધાર્થભાઈ, તમારે? હિંમતસિંહ, કદીરભાઈ, આમના ઉપર એક કેસ નથી. હામેનો પ્રમુખ છે, એના ઉપર 108 કેસ. અને અમને એમ કે કાયદો ને વ્યવસ્થા જાળવવી પડશે, નહીં તો હમુ નહીં રે, નહીં જ રાખવું. આય ગાડી આય. એકસો ને આઠ કેસ તારા ઉપર. ભારતીય જનતા પાર્ટીને કહું છું, એક માયનો લાલ તમને હારો ના મળ્યો તો આ 108 વાળાને તમે બેહાડ્યો. પણ શું ઉપરના બે મોટા સાહેબોના જેવા કરમ હોય એવો ગુજરાતમાં હોય? આ ગુનેગારો છે, આ કાવતરાખોરો છે, અને કાવતરા કરવા વાળી પાર્ટીની સામે બુદ્ધિથી, આક્રમકતાથી જે લડાઈ લડવાની આવે એમાં 12 મહિના કોઈ કચાસ રાખ્યા વગર દે 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 ને